नमस्कार विद्यार्थी मित्रों, हूँ बिरारी नितिन भाई, श्री वन विद्यालय अंबाबारी। आज नो मारो विषय छे आंकड़ा शास्त्र धोरण 12 एमा भाग 2 मा पांचमू चेप्टर विकलन। मित्रों विकलन एटले धोरण 11 मा आपणे विधेय विषय जोई गया। fx એ x નું વિધેય હોય તો x ની કિંમત માં ફેરફાર થાય ત્યારે fx ની કિંમત માં કેવી રીતે નો અને કેટલો ફેરફાર થાય છે તેના પૃથ્થકરણ માટે વિકલન ની પદ્ધતિ નો ઉપયોગ થાય છે। એટલે કે કોઈ એક કિંમત આગળ વિધેય માં કેટલી ઝડપથી ફેરફાર થાય તે વિકલન ની મદદ થી જાણી શકાય। વાસ્તવિક જીવન માં આ વિધેય જેવા કે ઉત્પાદન ખર્ચ, આમદાની, નફો વગેરે હોય છે અને ઘણી વખત એ જાણવું ખૂબ અગત્યનું બને છે કે આવી વસ્તુઓમાં ઉત્પાદિત એકમો કે વેચાણ થયેલ એકમો એક્સની કિંમતમાં થતા ફેરફારની સરખામણીમાં વિધેયની કિંમતમાં કેટલા ઝડપથી ફેરફાર થાય છે। કહેવાનો મતલબ કે જે વિધેયમાં આપણને ખબર નથી પડતી એ આપણે વિકલનથી કેટલા ઝડપથી ફેરફારો થાય છે, જો એક્સ માં ફેરફાર થાય તો વાય માં કેટલા ફેરફારો થાય છે ઝડપથી તે શોધવું હોય તો આ પ્રમાણે આપણે વિકલનથી શોધી શકાય છે। ધારો કે એક્સ નો કોઈ એક વિધેય વાય બરાબર એફ એક્સ, વાય બરાબર એફ એક્સ, એફ એક્સ બરાબર 2x નો વર્ગ પ્લસ 3 છે। જ્યારે સ્વતંત્ર ચલ x માં ફેરફાર કરવામાં આવે ત્યારે આધારિત ચલ y માં ફેરફાર થાય છે। જો x ની કિંમત 2 હોય તો આધારિત ચલ y ની કિંમત 11 થાય છે। જો x ની કિંમત 2 તો અહીંયા જોઈએ આપણે f 2 બરાબર 2 x નો વર્ગ એટલે 2 નો વર્ગ વત્તા 3, 2 નો વર્ગ 2 ગુણ્યા 2 નો વર્ગ 2 ગુણ્યા 2 વત્તા 3, 2 દુ 4, 4 દુ 8, 9 10 ને 11, એટલે કે y બરાબર અહીંયા આપણને 11 જોવા મળે છે। હવે x ની આ કિંમતમાં અલ્પ વધારો કરવામાં આવે તો y ની કિંમતમાં કેટલો વધારો થાય છે તે શોધીએ। x ની કિંમતમાં અલ્પ વધારો કરવામાં આવે એટલે કે x ની કિંમત 2.1, 2.01, 2.001, 2.001 વગેરે લઈએ તો અનુરૂપ વાયની કિંમત 11.82, 11.082, 11.008, 11.0008 વગેરે મળે છે। તો એક્સની કિંમતમાં કરવામાં આવેલા વધારાને ડેલ્ટા એક્સ અને વાયની કિંમતમાં થયેલા ફેરફારને ડેલ્ટા વાય વડે દર્શાવીએ તો ગુણોત્તર ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ ને વૃદ્ધિ ગુણોત્તર કહીશું। હવે ઉપયુક્ત એક્સ અને તેને અનુરૂપ વાય ની કિંમતો માટે વૃદ્ધિ ગુણોત્તર જોઈએ। તો મિત્રો આપણને પાના નંબર 168 પર એક કોષ્ટક આપેલું છે, એક્સ છે, ડેલ્ટા એક્સ છે, વાય બરાબર એફ એક્સ છે, ડેલ્ટા વાય છે અને ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ આપેલું છે। તો 2.1 એક્સ માં આપેલું છે ત્યારે ડેલ્ટા એક્સ 0.1 છે અને વાય બરાબર એફ એક્સ એટલે કે 11.82 જોવા મળે છે। ત્યાં ડેલ્ટા વાય બરાબર 0.82 અને ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ બરાબર 8.2 જોવા મળે છે। જ્યારે 2.01 ત્યારે ડેલ્ટા એક્સ 0.01, વાય બરાબર એફ એક્સ 11.0802, ડેલ્ટા વાય બરાબર 0.0802 અને ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ 8.02 જોવા મળે છે। તે જ રીતે 2.001 એમાં ડેલ્ટા એક્સ 0.001, વાય બરાબર એફ એક્સ 11.0080, ડેલ્ટા વાય બરાબર 0.0080 અને ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ બરાબર 8.002। એ જ રીતે 2.001 તો ડેલ્ટા એક્સ 0.001,
y बराबर 11.008, डेल्टा y बराबर 0.008 અને ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x બરાબર 0.8002. આવી રીતે સતત એમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. ઉપરના કોષ્ટક પરથી આપણે નીચે અવલોકન કરીશું કે ડેલ્ટા x માં ફેરફાર થાય ત્યારે ડેલ્ટા y માં ફેરફાર થાય છે. જ્યારે ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 ત્યારે ડેલ્ટા y ટેન્ડ્સ ટુ 0. 3 ગુણોત્તર ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x 8 ને અનુલક્ષે છે. આમ આ ઉદાહરણ દર્શાવે છે કે ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 કે ડેલ્ટા y 0 ને અનુલક્ષે છે. એક ગુણોત્તર ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x કોઈ પરિમિત કિંમતને અનુલક્ષે તેમ ગણી શકે, જે શૂન્ય હોય તે જરૂરી નથી. ગુણોત્તર ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x ના લક્ષને dy છેદમાં dx તરીકે રજૂ થાય છે અને તેને y નું x ની સાપેક્ષમાં વિકલિત કહેવાય છે. તો ઉપરના ઉદાહરણમાં dy ના છેદમાં dx એટલે કે dy ના છેદમાં dx dy ના છેદમાં dx બરાબર લિમિટ ડેલ્ટા ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા એક્સ બરાબર 8. આ પ્રમાણે એને દર્શાવી શકીએ છીએ કે ડેલ્ટા તરફથી 0 તરફ જઈએ તો એમાં ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ બરાબર આપણને 8 મળતા હોય છે. અહીં ઘણી ધંધાકીય સમસ્યાઓને આપણે વિધેયની કિંમતમાં થતા ફેરફારનો દર, ખાસ કરીને નિરપેક્ષ ચલની કઈ કિંમતો માટે વિધેયની કિંમતમાં થતા ફેરફારોનો દર ધન કે ઋણ છે તે જાણવા ઈચ્છીએ છીએ. વિકલનનો ઉપયોગ ઉત્પાદન ફેરબદલી ભાવ નિર્ધારણ અને સંચાલકીય નિર્ણય ઘડતરના અન્ય પ્રશ્નોમાં થાય છે. ટૂંકમાં નિરપેક્ષ ચલની કિંમતમાં અલ્પ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ એટલે કે નિરપેક્ષ ચલનો વિધેયની કિંમતમાં થતા ફેરફારના દરનો અભ્યાસ વિકલન દ્વારા જાણી શકાય છે. હવે એની વ્યાખ્યા કરી છે વિકલન અને વિકલિત. ધારો કે y બરાબર fx એક વિધેય છે. જ્યારે આપણે x બરાબર a લઈએ ત્યારે fx ની કિંમત f a થશે. હવે જ્યારે x ની કિંમતમાં અલ્પ વધારો કરીને a થી a h a પ્લસ h a થી a પ્લસ h કરવામાં આવે, પરિણામે વિધેયની કિંમત f a થી f a પ્લસ h થશે. આમ x ની કિંમતમાં a પ્લસ h માઇનસ a બરાબર h a પ્લસ h માઇનસ a બરાબર h કહેવાનો મતલબ આમાંથી a બાદ કરીએ તો આપણને એચ મળતો જોવા મળે છે. ફેરફાર થાય ત્યારે એફ એક્સ ની કિંમતમાં એફ કૌંસમાં એ પ્લસ એચ માઇનસ એફ એનો ફેરફાર થશે. એની કિંમતમાં એચ જેટલો ફેરફાર કરવાથી વિધેયની કિંમતમાં થયેલા સાપેક્ષ ફેરફાર એફ કૌંસમાં એ પ્લસ એચ કૌંસ પૂરો માઇનસ એફ કૌંસમાં એ છેદમાં એચ થશે. જો એચ ની કિંમત ખૂબ જ અલ્પ કરવામાં આવે તો આ સાપેક્ષ ફેરફારના લક્ષને એફ એક્સ નું એ આગળનું વિકલિત કહેવામાં આવે છે અને તેને એફ ડેશ એ એટલે કે એફ ડેશ એ વડે દર્શાવવામાં આવે. મિત્રો એની વ્યાખ્યા છે
f a tends to r અને a belongs to a જ્યાં a એ r નો કોઈ વિવૃત અંતરાલ છે જો લિમિટ h tends to 0 f કૌંસ માં a plus h minus f કૌંસ માં a કૌંસ પૂરો છેદમાં h નો અસ્તિત્વ હોય તો આ લક્ષ ને વિધેય f નો એ આગળનો વિકલિત અથવા વિકલન ફળ કહેવાય છે તેને સંકેતમાં f ડેશ a f ડેશ a વડે દર્શાવાય છે તો વિકલિત શોધવાની ક્રિયાને વિકલન કહેવાય છે આમ f ડેશ a बराबर लिमिट h टेंड्स टू 0 a कॉमस में a प्लस h कॉमस पूरो माइनस f a छेद में h આ પ્રમાણે એને આપણે દર્શાવી શકીએ છે તો f ના પ્રદેશ ગણના કોઈ પણ સભ્ય x માટે f'x જે હોય તેને વિકલનને dy ના છેદમાં dx વડે દર્શાવવામાં આવે છે હવે આપણે વિકલિત વ્યાખ્યાનો ઉપયોગ કરીને કેટલાક વિધેયમાં વિકલિત મેળવીશું મિત્રો આ વ્યાખ્યાઓ જોયા પછી એના પછી આપણે એના ઉદાહરણો જોવાના છે